માત્ર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ પાંચમાં ભણવાના છે આસપાસ. આપણું ચેપ્ટર નંબર છે 9, ચડીએ ઊંચા ઉડાનમાં. આપણે ભાગ આવ્યા છે 4, અને આઈડિયલ બુકમાં તમારે પેજ નંબર આવ્યા છે આપણે 11 પર. પ્રશ્ન નંબર છે 40, કડી અને દોરડાનો એ બીજે કયા ઉપયોગ થાય છે? કડી અને દોરડાનો ઉપયોગ કૂવામાંથી પાણી કાઢવા, પાણી ખેંચવા, પર્વત ચડવા ઉતરવા, રોપવેની ટોલી લટકાવવા, પેરાગ્લાઇડિંગ વગેરેમાં થાય છે. પ્રશ્ન નંબર 41, પર્વત પર ચડવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થતો નથી? પાણીની બોટલનો ઉપયોગ થતો નથી. પર્વતારોહકો પોતાની સાથે કયો ખોરાક લઈ જાય છે? પર્વતારોહકો અનાજમાંથી બનેલી ઝડપથી રાંધી શકાય તેવી ચીજવસ્તુઓ જેવી કે પાસ્તા, નૂડલ્સ, ઓટ, દલિયા, રોસ્ટેડ કઠોળ, સિંગ, ચણા, ગોળ, ગ્લુકોઝ, દૂધનો પાવડર, કોરા નાસ્તાના પાડીકા વગેરે લઈ જાય છે. પર્વતારોહણ વખતે કયો સામાન સાથે રાખવો જોઈએ? પર્વતારોહણ વખતે ઝાડુ, દોરડું, લંગર, હૂક, ખીલ્લાવાળા બૂટ, હાથમોજા, પાણીની બોટલ, પ્લાસ્ટિક, ખાવાનો સામાન, સ્લીપિંગ બેગ, ટેન્ટ, ઓક્સિજનની બોટલ, ગ્લુકોઝ અને માસ્ક વગેરે સાથે રાખવા જોઈએ. ખડક પર ચડતા પહેલાં તેનું અવલોકન શા માટે કરવામાં આવે છે? તો ખડક પર ચડતા પહેલાં તેનું સાવધાનીપૂર્વક અવલોકન કરવું જોઈએ, જેથી પર્વત ચડતી વખતે હાથ અને પગમાં ક્યાં મૂકી શકાશે તેનો ખ્યાલ આવે છે. બરાબર. પ્રશિક્ષક સભ્યોએ સભ્યોને ખડક પર ચડવાનું કહેતા પહેલાં શું તૈયારી કરે છે? પ્રશિક્ષક પર્વત પર જ્યાં સુધી ચડાણ કરવાનું હોય ત્યાં લંગર નાખી ઉપર ચડી ખીલો મારી જોડ દોરડું મજબૂત કરી રીતે બાંધી છે. ત્યારબાદ બીજા સભ્યોને દોરડું કેવી રીતે પકડીને ચડવું તથા પર્વતનું ધ્યાનથી નિરીક્ષણ કરવું વગેરે સૂચના આપે છે. પ્રશ્ન નંબર 46, ખડક પર ચડતી વખતે શરીરને ખાલી જગ્યાના ખૂણે રાખવાનું હોય છે. ખડક પર ચડતી વખતે શરીરને 90° ખૂણે રાખવાનું હોય છે. ખડક પર ચડતી વખતે શરીરને કેવી રીતે રાખવાથી સરળતાથી ચડી શકાય? ખડક પર ચડતી વખતે શરીરને 90° ખૂણા તથા પીઠને સીધી રાખવાની હોય છે, જેથી આપણે જેમ જમીન પર ચાલતા હોઈએ તે રીતે ચાલીને સરળતાથી ખડક પર ચડી શકીએ છીએ. ખડક પરથી નીચે ઉતરતી વખતે દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય તેને શું કહે છે? તેને રેપલિંગ કહે છે. ખડક પર ચડતી વખતે નીચે ઉતરતી વખતે જે ખાસ પ્રકારનો દોરડાનો ઉપયોગ થાય છે એને રેપલિંગ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 49 છે બાળમિત્રો, દિવાલ ચડવી અને ખડક ચડવાનું શું તો તફાવત છે? દિવાલ પર ચડવું સહેલું છે કારણ કે તે નાની હોય છે, તે ટેબલની મદદથી ઉપર ચડીને પણ પાર કરી શકાય છે. જ્યારે ખડક તેની સરખામણીમાં ઘણો ઊંચો હોય છે, તે ચડવા માટે સીડી, ટેબલ વગેરે જેવા સાધનો નાના પડે છે. તેને દોરડાની મદદથી ચોક્કસ પદ્ધતિ દ્વારા ચડી શકાય છે. ઝાડ પર ચડવું અને ખડક પર ચડવું એકસરખું નથી. સાચું, ઝાડ પર જલ્દી ચડી જવાય, જ્યારે ખડક પર ચડવું મુશ્કેલ હોય છે. પ્રશ્ન નંબર 51, જ્યારે તમને કોઈ વ્યક્તિની ભાષા સમજાય નહીં ત્યારે તમે શું કરશો? જ્યારે તમને કોઈ વ્યક્તિની ભાષા સમજાય નહીં ત્યારે તેની સાથે ઈશારાથી વાત કરશો. સંગીતા અને ખાનદોમ્બી જ્યારે રસ્તો ભૂલી ગયા ત્યારે તેઓએ જૂથના સભ્યોને એની જાણ કરવા કેવા પ્રયત્ન કર્યા? જ્યારે તેઓ રસ્તો ભૂલી ગયા હતા એવી ખબર પડી ત્યારે પહેલાં તેઓ ડરી ગયા હતા, કેમ કે બેટરીથી પણ રસ્તો જોઈ શકાય એટલું અંધારું થઈ ગયું હતું. તેમણે ખાનદોમ્બીનો હાથ જોરથી પકડીને બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પછી થોડીવાર બંને મોટેથી સીસીટી વગાડી અને બેટરીનો પ્રકાશ ફેલાવ્યો ત્યારે સામેથી સીસીટીનો અવાજ આવ્યો. તેઓ આવતા દેખાયા ત્યાં સુધી ખાનદોમ્બીએ બીજા ભાષામાં મોટેથી ગીત ગાયું, જેથી તેમની હિંમત બની રહી. બરાબર. ખાનદોમ્બીએ કેમ મોટેથી ગીત ગાયું હશે? તો પોતાના જૂથના સભ્યોને અવાજ સાંભળીને તે દિશામાં આવવાની સમજ પડે તે માટે તેમણે મોટેથી ગીત ગાયું હતું. દરથી બચવા લોકો કેવા કેવા પ્રયત્ન કરે છે? દરથી બચવા કેટલાક લોકો પોતાની આંખો બંધ કરી દે છે, કેટલાક લોકો મોટેથી બૂમ પાડે છે, કેટલા મોટેથી મનમાં ભગવાનનું નામ લે છે, કેટલાક જોરથી રડે છે. જો તમે રસ્તો ભૂલી ગયા હોવ તો તમે શું કરશો? પર્વત તો તમે જાતે લખવાનું છે. પર્વતારોહણ શિબિરમાં ખાલી જગ્યા ખાસ મહેમાન તરીકે આવ્યા હતા તો કોણ આવેલું પર્વતારોહણની શિબિરમાં? બચેન્દ્રી પાલ. પ્રશ્ન નંબર 57 છે,
મેચિન દ્વીપાલ પણ ગીત અને નૃત્યમાં નૃત્યમાં બધા સાથે જોડાયા હતા. સાચું. પર્વતારોહણ દરમિયાન દરેકે પોતાના તંબુ જાતે બાંધવા પડે છે. સાચું. બર્ફીલા પહાડો પર તંબુ બાંધવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? પ્લાસ્ટિકનો. બર્ફીલા પહાડો પર તંબુ નીચે જમીન પર ખાલી જગ્યા પાથરવામાં આવે છે પ્લાસ્ટિક. તંબુ માટે અને પાથરા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તંબુ માટે અને પાથરવા માટે બે પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કરવામાં આવે છે. બર્ફીલા પહાડો પર તંબુ બાંધવા માટે સી મુશ્કેલી પડે છે? શા માટે મુશ્કેલી છે? તો ઊંચાઈ કે બર્ફીલા પહાડો પર હવા ખૂબ તેજ હોય છે, તેથી તંબુનો એક છેડો બાંધીએ તો બીજો છેડો બાંધવા જાય ત્યાર સુધી પહેલો છેડો ઘણી વાર છૂટી જાય છે હવાના કારણે. આથી ઘણા બધા પ્રયત્નો કરીએ તો જ તંબુ બાંધવામાં બંધાય છે. તંબુની આસપાસ શું કરવામાં આવે છે? તો ખાઈ કરવામાં આવે છે. તંબુની ફરતે ખાઈ શા માટે કરવામાં આવે છે? તો પહાડી વિસ્તારોમાં ઝેરી જીવજંતુઓ તથા સાપ ફરતા હોય છે, તેનાથી બચવા માટે તંબુની આસપાસ ખાઈ કરવામાં આવે છે. બરાબર. બર્ફીલા પહાડ પર ખોરાકની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે? બર્ફીલા પહાડ પર લાકડા એકઠા કરી ચૂનો બનાવી તેમાં લાવેલ ખોરાક રાંધવામાં આવે છે. પર્વતારોહણ દરમિયાન ચૂલો બનાવવાની સામગ્રી ક્યાંથી મેળવી? પર્વતારોહણ માટે ચૂલો બનાવવા માટે લાકડા, પથ્થર અને અન્ય સામગ્રી આસપાસ જગ્યામાંથી શોધીને મેળવી પડે છે. પર્વતારોહણ દરમિયાન પર્યાવરણની સ્વચ્છતા કેવી રીતે જાળવવામાં આવે છે? પર્વતારોહણ દરમિયાન ખોરાક રાંધવા માટે વાપરેલા સાધનો તથા આસપાસ પડેલા બધો કચરો એક બેગમાં ભરી દેવામાં આવે છે, જેથી પર્યાવરણની સ્વચ્છતા જળવાઈ રહે. બર્ફીલા પહાડો પર તંબુમાં સુવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્લીપિંગ બેગનો. તંબુમાં સુવાની બેગ કેવી હતી? તંબુમાં સુવાની બેગ મુલાયમ બીજાઓથી ભરેલી હતી, જેથી શરીરને ગરમ રહેવામાં મદદ કરે. પ્રશ્ન નંબર 70. બરફ પર ચાલવા માટે લાકડી સાથે રાખવામાં આવે છે? બરફની છાવણીમાં સવાર કેવી રીતે હતી? બરફની છાવણીમાં સવાર કેવી હતી? બરફની છાવણીમાં સવાર બરફ પડતો હોય બરફ પડતો હતો. છોડ, વૃક્ષ, ઘાસ અને પર્વત બધું જ સફેદ અને સુંદર દેખાતું હતું. બરફથી છવાયેલ પર્વત પર બધાને કેવી રીતે આનંદ માણ્યો? બરફથી છવાયેલ પર્વત પર બધાએ એકબીજા પર બરફના ગોળા બનાવીને ફેંકવાની અને બરફના માણસ બનાવીને ખૂબ આનંદ માણ્યો. પ્રશ્ન નંબર 73. કે પર્વતારોહણ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે? સાચું. પર્વતારોહણ દરમિયાન કઈ કઈ મનોરંજક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? તો પર્વતારોહણ દરમિયાન સંગીત, નૃત્ય, નાટક, કેમ્પ ફાયર, ચોક્સ વગેરે જેવી મનોરંજક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બ્રિગડિયર નાનસિંહ કોનું નામ સૌથી સારા પ્રદર્શક તરીકે જાહેર કર્યું? બ્રિગડિયર નાનસિંહે સંગીતા અરોરાનું નામ સૌથી સારા પ્રદર્શન તરીકે જાહેર કર્યું. પ્રશ્ન નંબર 76. બચેન્દ્રીપાલ ખાલી જગ્યા હતા, પર્વતારોહક હતા. બાળપણના કયા પ્રસંગોની બચેન્દ્રીપાલની સાહસિકતાનો ગુણ દેખાયો હતો? જ્યારે બચેન્દ્રીપાલ 12 વર્ષના હતા ત્યારે શાળાની પિકનિકમાં બહાર આવીને તેમના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચડ્યા હતા. બરાબર. જલ્દી અંધારું થવાના કારણે તેઓ ઠંડી અને ડરામણી રાતમાં કોઈપણ ખોરાક વગર આખી રાત પર્વત પર રોકાયા હતા. આ પ્રસંગમાં તેમનો સાહસિકતાનો ગુણ દેખાય છે. પ્રશ્ન નંબર 78. બચેન્દ્રીપાલ ક્યાંના રહેવાસી હતા? જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા કે ઉત્તરાખંડના? તો ઉત્તરાખંડના. બચેન્દ્રીપાલે કઈ સંસ્થામાં પર્વતારોહણની તાલીમ લીધી હતી? તો ઉત્તરકાશીની નહેરુ પર્વતારોહણ સંસ્થામાં પર્વતારોહણની તાલીમ લીધી હતી. પ્રશ્ન નંબર 80. બચેન્દ્રીપાલના માર્ગદર્શક કોણ હતા? બ્રિગેડિયર જ્ઞાનસિંહ. તાલીમ લીધા પછી બચેન્દ્રી કયા કામમાં જોડાયા? તાલીમ લીધા પછી બચેન્દ્રી મહિલા પર્વતારોહણ અભ્યાસમાં મહિલાઓને તાલીમ આપવાના કામમાં જોડાયા. પ્રશ્ન નંબર 82. કઈ સાલમાં બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીમાં સભ્ય તરીકે પસંદગી પામ્યા? તો 1984માં. માઉન્ટ એવરેસ્ટ ટુકડીમાં ખાલી જગ્યા મહિલા હતી 7. માઉન્ટ એવરેસ્ટ 6800 મીટર ઊંચો છે. નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને સાગરમથા કહે છે. બચેન્દ્રી કે ક્યારે માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂક્યો? તો બચેન્દ્રીએ 23મી મેના બપોરે 1:03
7 मिनिटे माउंट एवरेस्ट पर पग मूक्यो। बचेंद्रीए एवरेस्ट पर चढ़ता पहला केवी मुश्किलों सामनो कर्यो हतो? तो बचेंद्रीए 15मी रात्रे बर्फना तोफान में लगभग आखा डटाई गया हता। तेमने माथे इजा पण थई हती। आवा मोटा बर्फना तोफान सामे तेमने एवरेस्ट चढ़ता पहला कर्यो हतो। बराबर, एवरेस्ट चढ़ता पहला कर्यो हतो सामनो। बचेंद्रीए पर्वतनी टोच पर उभा रहेवा शुं कर्युं? बचेंद्रीए तेमना साथीने बचेंद्री अने तेमना साथीए बर्फना खाड़ो खोदी कुहाड़ी स्थिर बर्फना खोदी दीधी। बराबर, पछी कड़ीनी जेम उपयोग करी तेम पोताने दोरडा साथे बांध्या जेथी ते खूब तेज पवनमां पण उभा रही शके अने लपसी न पड़े। बचेंद्री ए पहाड़ी पर भारतनो राष्ट्रध्वज केम फरकाव्यो? बचेंद्री भारतीय छे एटले तेमणे अपना देशना सन्मान माटे एवरेस्ट पर भारत राष्ट्रध्वज फरकाव्यो। आपना राष्ट्रध्वज क्यारे फरकावामां आवे छे? आपनो राष्ट्रध्वज 15मी ऑगस्ट 26मी जान्युआरी फरकावामां आवे छे। तेमज कोई पण भारतीय देशनी सन्मान अपाय छे त्यारे पण देशनो राष्ट्रध्वज फरकावामां आवे छे। बराबर, તમે કયા કયા દેશના રાષ્ટ્રધ્વજ જોયા છે? અમે ભારત, શ્રીલંકા, અમેરિકા, ચીન, જાપાન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ વગેરે દેશના રાષ્ટ્રધ્વજ ટીવીમાં, સમાચાર પત્રકમાં, જાહેરાતમાં અને ક્રિકેટના મેદાનમાં તેમજ પાઠ્યપુસ્તક વગેરેમાં જોયા છે। બચેન્દ્રી પાલે કયું સન્માન પ્રાપ્ત કર્યું? બચેન્દ્રી પાલે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચનાર પ્રથમ મહિલા અને દુનિયાના 5મા મહિલા તરીકે સન્માન પ્રાપ્ત કર્યું છે। બરાબર પ્રવૃત્તિ છે। એક ધારો તમે કેટલે દૂર સુધી ચાલી શકો છો, કેટલે ઊંચે સુધી જઈ શકો છો એ તમારે ટ્રાય કરવાની છે, પ્રવૃત્તિ કરવાની છે। પર્વત પર રસ્તા કેવા હોય છે તેનું ચિત્ર દોરો। તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો, તમને કેવું લાગ્યું છે એ અનુભવની વાત તમે અહીંયા લખી નાખો તમારા આઈડિયલ બુકમાં। 6-8 બાળકોને જૂથ બનાવો, તમારા જૂથ માટે ધ્વજ બનાવો। શા માટે ભાત પસંદ કરી તે જૂથના સભ્યો તથા વર્ગના બીજા બાળકોને જણાવો। ચાલો બાળ મિત્રો, આ પ્રવૃત્તિ તમારે કરવાની છે। ઉપરથી તમે જો પર્વત પર ઝાડ પર તમે ચડ્યા હોય એનો અનુભવ તમારે અહીંયા લખવાનો છે। તો ચાલો બાળ મિત્રો, આજે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ। ચેપ્ટર નંબર 9 હતું આપણું કે ચડીએ ઊંચા ચડાનમાં આપણે જોયું કે કેવા સાહસોથી બધા પર્વતારોહણ કરે છે બાળ મિત્રો। તો આ પાઠ તમારે એકવાર વાંચી જવાનું છે। આ પાઠ આપણો પાઠ્યપુસ્તકમાં તેમજ આઈડિયલ બુકમાં અહીંયા પૂરો થાય છે। આવતા પહેલાં આપણે નવા ચેપ્ટર સાથે પાછા મળીશું।